હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બે દરકારી ઓક્સિજન પ્લાન્ટ ચાલુ જ નથી કરાયો. વિજયનગર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિજયનગર ખાતે જ્યારે કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી ત્યારે વિજયનગર તાલુકાના લોકો અગવડ ઊભી ન થાય એ માટે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટની મશીનરી વિજયનગર ખાતે મૂકવામાં આવી હતી. પણ સરકારી બાબુઓ દ્વારા આ મશીનરી ફિટ કરવાનો સમય જ નથી રહ્યો કે લોકોને આરોગ્ય વિશે વિચાર આવતો નથી કે શું. પહેલાં પણ જ્યારે કોરોનાની બીજી લહેર હતી ત્યારે બેડની સુવિધા કરી હતી, પણ ઓક્સિજનના બાટલો માટે સરકારી બાબુઓને યાદ કરાવવું પડ્યું હતું અને એ જ પરિસ્થિતિ અત્યારે છે. આશરે 4 મહિના થઈ ગયા ઓક્સિજન પ્લાન્ટની મશીનરી આવ્યા, પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓને કંઈ જ પડી નથી કે અધિકારીઓને વિજયનગરમાં ઓક્સિજન પ્લાન્ટની મશીનરી આવી છે એની જાણ નથી. શું વિજયનગરમાં કોરોના કેસો સંખ્યા વધશે અને મશીનરી શોભાના ગાંઠિયા સમાન પડી રહેશે તો જવાબદાર કોણ હશે? આદિવાસી આંતરિયાળ વિસ્તાર છે વિજયનગર તાલુકો. જનતા માટે આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે. સ્થાનિક આગેવાનો આગેવાન ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે દિવસ 15માં ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરવામાં નહીં આવે તો આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવશે અને નહીં થાય તો ગાંધીચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. જોવાનું એ રહ્યું કે આરોગ્ય વિભાગને જનતા જગાડશે કે શું, એ તો આવનારો સમય જ બતાવશે. લલિત ડામોર, ZSTV, વિજયનગર. પરંતુ વહીવટીતંત્ર આરોગ્ય તંત્ર દ્વારા આ જગ્યાએ પ્લાન્ટ ચાલુ કરવાની કોઈ જ કામગીરી કરવામાં આવેલ નથી. વિજયનગર તાલુકાની આદિવાસી પ્રજા અને કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓને ખાસ જરૂરિયાત પડતી આ ઓક્સિજન પ્લાન્ટ વિજયનગર ખાતે ચાલુ થાય તે માટે રમીલાબેન બારા રાજ્યસભાના સભ્યશ્રીએ સતત પ્રયત્નો કરેલ છે, પરંતુ વહીવટતંત્રના પેટનું પાણી હલતું નથી અને વહીવટતંત્ર આ તાલુકાના આમ જનતા મુખના મોહમાં હોમાય ત્યાર પછી જ આ કામગીરી કરવાના દ્રઢ સંકલ્પ સાથે બેઠી હોય તેમ લાગે છે. જો આ વિજયનગર ખાતે CHCમાં ઓક્સિજન પ્લાન્ટની શરૂઆત કરવામાં નહીં આવે તો દિન 15માં ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રીશ્રીને રૂબરૂ મળી આ તાલુકા કક્ષાએ પ્લાન્ટ શરૂ થાય અને નહીં કરવામાં આવે તો ગાંધીચિંતા માર્ગે આંદોલનનો માર્ગ લઈ તાલુકાની પ્રજા સાથે આ કામગીરી કરવા નિર્ણય કરેલ છે.